કોઈને રાંધતાય ન આવડતું, હેનું હું બનાવું, ક્યાં કોઈને દઈશ, દૂધ પીને દી કાઢતા. પછી સના સામાની ઘરે થી બાઈ આવી ને અને ઈ બાઈએ પછી બધાને રાંધતા શીખવાડ્યું. બાઈ માં આવડત, બાઈ બુદ્ધિવારી, ભેજુ હારું. એ પેલા તો સીણાના લોટ માંથી બાઈએ થેપલા કર્યા. પછી થેપલા માંથી બાઈ ધીમે ધીમે વિસારવાઈએ સૈડી ને સેવ પાડી. પછી ગાંઠિયા પાડ્યા ને ચારા માં નોખી નોખી ભાત ના કાણા પાડ્યા. નોખી નોખી ભાત ના વણેલા ફૂલવડા ઓલાન ઓલાન ગાંઠિયા પાડ્યા. પછી એમાંથી મોરા ગાંઠિયા, તીખા ગાંઠિયા. પછી એમાંથી ધીમે ધીમે બાઈએ બુદ્ધિ આખી. મોનથાર કર્યો, લાહા લાડવા કર્યા, જલેબી કરી, અને બાઈ નું તો ધીમે ધીમે નામ મોટું થતું ગયું. સના સામા નું નામ મોટું થતું ગયું. ગામ માં માઈગ વૈધી અને બાઈએ ધીમે ધીમે બધાય ને કેટલું હિખાડ્યું અને ખોરાક થઈ ગયા મોટા. તો એ માં, હા, ઈ બાઈ નું નામ શું હતું? ઈ બાઈ નું નામ હતું હરાડી બાઈ. અને ગગા સોખા રાંધતી ને સોખા. પછી ગગાઈ હુકાઈ ગયેલા સોખા આપણે જેમ માંડવી ના દાણા ના ખરાબી કરી ને એક બકડિયા માં મીઠું કે ઝીણી રેતી નાખી, પછી હુકેલા સોખા નાખી સાયણે થી સારી લે ને, એમાંથી પરપોટા વાળા મમરા થઈ જાય. પછી ડબ્બા માં ભરી દે. તે દીધી કેવત થઈ ગઈ કે મમરા ભૈરા. હવે બહુ વાતો થઈ ગઈ, બીજું કાલ સમજાવી. હવે બધા હોઈ જાવ, જાવ હવારે ધંધે જાવું. હવે મને એક ગોઈદડું ઓઢાડતા નથી બા, થોડી ઘણી વાર્તા કરો ને મજા આવે. હવે કાલ વો કે હું એમ કહું છું 5 મિનિટ તો વાર્તા કરો. હા હવે કાલ મારે હોઈ જાવું છે. કાલે હરાડી ની માની વાર્તા કરજો. હો એની માના કઈ કાઢી લેવા નથી, એટલે એની માની વાત ન. હે એને કઈ ન આવડતું. કેટલી મારી ઉપાધિ કરીશ કે કઈ વાંધો નહી, ભલે નાખી ગયો.
હું હકે લઈને મૂકી આવું ડામસીએ, મારે ખોટું અડવું નથી ને હું. એ ભગવાન, તમારી ઉપર ઘા કરી જાય છે. હા, અરે મને તો એમાં તો